उमेज गामे गाम वच्चेथी पसार थती रावल नदी पर ग्रामजनों द्वारा सरकार ने 5 वर्षथी अनेक रजूआत करवा छता पुल के कोजवे न बनावता ग्रामजनोए सरकार पर निर्भर न रहीने रावल नदी पर गाम फाड़ो करी बनावी खरा अर्थमां एकतानो प्रतीक बतावी। आ दृश्य छे उनाना उमेज गामना ज्यां गामनी वच्चेथी रावल नदी पसार थाय छे अने नदीना सामा कांठे 60% लोको रहे छे तेमज नदीना बन्ने कांठे खेडूतोनी जमीन तथा प्राथमिक शाळा आवेल छे અને ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી આવે એટલે પલળવાનું તો નક્કી જ, ત્યારે લોકોને જીવના જોખમે નદી પાર કરવી પડે, તેમાં પણ કોઈ બીમાર હોય તો ન પૂછો વાત। અને એક વખત તો ગામના આધેડને કમરસમાં પાણીના પ્રવાહમાંથી ખાટલામાં આધેડને બેસાડી નદી પાર કરાવવાની ફરજ પડી હતી, ત્યારે તંત્રને છેલ્લા 5 વર્ષથી અનેક વાર રજૂઆત કરવા છતાં નદી પર પુલ અથવા કોઝવે બનાવવામાં આવ્યો નથી। ત્યારે આખરે ગ્રામજનોએ સરકાર પર નિર્ભર ના રહીને ગામ ફાળો કરી 80,000 જેવી રકમનો ખર્ચ કરી રાવલ નદી પર કાચો કોઝવે બનાવ્યો છે, જેમાં ગામની 60% વસ્તી નદીના સામે કાંઠે રહે છે અને ચોમાસામાં નદીમાં પૂર આવે એટલે ખેડૂતો તેમજ સ્કૂલે જતા બાળકો 15-20 દિવસ ઘરે રહેવું પડે છે અને નદીમાં પાણી હોવાથી બાળકોનો અભ્યાસ બગડે છે અને ખેડૂતો ના છૂટકે ખેતર જવા નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે નદી પસાર કરે છે। ત્યારે ગ્રામજનોએ તથા પંચાયત દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરે છે અને આજ સુધી કોઈ જ નિવારણ આવેલ નથી, ત્યારે સ્થાનિક ધારાસભ્ય તથા સાંસદને પણ બેઠો પુલ બનાવવાની રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી અમારી રજૂઆત સંભળાઈ નથી અને કોઈ જ કાર્યવાહી કરેલ નથી અને હાલ ગ્રામજનો દ્વારા ગામ ફાળો કરી તથા જાત મહેનતે બેઠો કાચો પુલ બનાવ્યો છે, જેમાં વાડી નદીના સામે કાંઠે હોવાથી નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવ જોખમમાં મૂકી નદી પાર કરી વાડીએ જવું પડે છે, ત્યારે નદીમાં પાણી હોય એટલે મજૂર પણ નથી વાડીએ આવતા, તેના કારણે વાવેલ પાકમાં પણ નુકસાન થાય છે અને દર વર્ષે ચોમાસામાં ફાળો કરી નદી પર પુલ બનાવીએ છીએ, પરંતુ સરકાર તો ધ્યાન જ આપતી નથી અને સરકાર દ્વારા બેઠો પુલ બનાવી આપવામાં આવે તો ખેડૂત ભાઈઓને શાંતિ રહે અને આ કાચો કોઝવે બનાવવા માટે ગ્રામજનો તથા ખેડૂત પાસેથી 200-500 જેવી રકમ ઉઘરાવી અને જાત મહેનત કાચો કોઝવે બનાવીએ છીએ। ઉમેશ ગામ પંચાયત, હાલ ઉમેશ ગામનો હું સરપંચ છું। આ એક રાવેલ નદી આવેલી છે અને માથે મોટો એક ડેમ આવેલો છે, એમાં 8-10 મહિના સતત પાણી વહેતું હોય છે। સામે કાંઠે આવેલા લોકો અને ખેડૂત ભાઈઓ, ગામની 60% વસ્તી સામે કાંઠે આવેલી છે, તો એને આવવા જવા માટે અને ખેતી કરવા માટે બળદગાડા અને મજૂરીને લઈ જવા માટે મોટી મુસીબત છે, તો પોતાની ખેતી પણ મજૂર સામે વર્ગે મજૂર કામ કરવા જતા પણ નથી, તો પોતાની ખેતી ખેડૂત ભાઈઓને પણ રઝળે છે અને મહા મુસીબતને થાય છે, તો સરકારશ્રીને નિવેદન છે કે આ ઉમેશ રાવેલ નદીમાં એક પુલ બાંધવા, કોઝવે ચેકડેમ બાંધવાની એક નમ્ર અપીલ છે। કૈલેશ ભટ્ટ સાથે પરાગ પંડ્યા, KTV ન્યૂઝ, ઉના।